હું પંડ્યાર્થી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બીજેપી છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ લીધી વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગની મુલાકાત. છોટાઉદેપુર ખાતે જોરશોરથી થઈ રહ્યો છે લોકસભા ચૂંટણીનો પ્રચાર. બોડેલી ખાતે સીઆર પાટીલનો કાર્યક્રમ સમાપ્ત કરી સીધા વડોદરા ગ્રામ ઉદ્યોગમાં પહોંચ્યા. રૂપાલાની ક્ષત્રિય વિરુદ્ધ જે ટિપ્પણી મુદ્દે તેઓએ ચુપ્પી સાધી, ચેતર વસાવા મુદ્દે પણ બોલવાનું ટાળ્યું. જંગી બહુમતીથી વિજય મેળવીશું તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. છોટાઉદેપુર લોકસભા આ વખતે સારી બહુમતીથી, સૌ કાર્યકર્તાઓની મહેનતથી અને નરેન્દ્રભાઈ જે યોજનાકીય ગરીબો સુધી લાભ પહોંચાડ્યા છે એના માધ્યમથી સારી લીડથી જીતીશું. 5.5 લાખની લીડ છોટાઉદેપુર લોકસભામાં અમને મળશે. ચેતર વિસાવાનો મત વિસ્તાર અલગ છે, છોટાઉદેપુર મત વિસ્તાર અલગ છે, એટલે હું એ બાબતે કોઈ કોમેન્ટ નથી કરવા માંગુ. બસ મને ખાદી પહેરવાનો પહેલેથી શોખ છે, સરપંચ હતો ત્યારથી. એટલે આજે મને એવું થયું કે ચાલો ને ચૂંટણી પૂરતા કપડાં સારા થોડા લઈએ, એટલે 4-5 જોડ કપડાં લીધા. કુલ મળીને મારું એવું ગણિત છે કે પાર્ટીએ મને પસંદ કર્યો છે, પ્રજા વચ્ચે જવાનો મોકો મળી રહ્યો છે, ત્યારે હું મારા વિસ્તારની અંદર આવતા જે વિસ્તારમાં સિંચાઈની સગવડ નથી ત્યાં સિંચાઈની સગવડ ઊભી કરીશું. અને સિંચાઈની સગવડ ઊભી કરવાથી ખેડૂતોને બમણી આવક થાય અને રોજગારીની તકો ઊભી થાય એ માટેના પ્રયત્ન કરશું. અને કેટલાક પડતર પ્રશ્નો જે હશે, કદાચ આમ તો છે જ નહીં પણ હશે, તો અમે એનો યોગ્ય નિકાલ કરીશું. આપણા માધ્યમથી છોટાઉદેપુરની જનતાને સૌ પ્રથમ તો હું પ્રણામ કરું છું અને એમનો જે પ્રેમ મને મળી રહ્યો છે એ પ્રેમ હંમેશા મળતો રહે, હું પણ એમની વચ્ચે રહીને એમનું સેવા કાર્ય કરતો રહીશ.